આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની અધ્યક્ષતામાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જનતાના કેટલાક મુદ્દા જેવા કે લાઇટ બિલ, મિલકતવેરા તથા સ્કૂલ તથા કોલેજની પ્રથમ સત્રની ફી માફ કરવા વિશે તેમજ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા વિશે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું. આ સંદર્ભે વધુ માહિતી મેળવવા માટે અમારા સંવાદદાતા વિક્રાંત દીક્ષિતે પ્રશાંત પટેલ સાથે વાતચીત કરી, જે આ પ્રમાણે છે. પ્રશાંતભાઈ, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજ્ય સરકારની તથા શિક્ષણ મંત્રીની જાહેરાત પછી પણ વડોદરામાં આવેલી નવરચના સ્કૂલ તથા અન્ય સ્કૂલો તરફથી વાલીઓને સ્કૂલ ફી ભરવા માટે કહેવામાં આવ્યું છે, એ બાબતે આપનું શું કહેવું છે? આજે કોરોના વાયરસની મહામારીની જે લડત છે, રાષ્ટ્રહિતની લડત હતી, એમાં ઝડપથી પ્રધાનમંત્રીએ કીધું ત્યારે સમગ્ર દેશના વિપક્ષો જોડાયા હતા અને સાથે સાથે દેશની જનતાએ સહકાર આપ્યો. આજે કોરોના વાયરસની મહામારીમાં લોકડાઉન હોય, લોકોની આવક નથી થઈ, ત્રણ મહિના લગીને લોકોને આવકના કોઈ ઠેકાણે, કોઈને નોકરી છૂટી ગઈ હોય, કોઈને નોકરી હોય ને 25% પગાર આપ્યો હોય, આવી બધી પરિસ્થિતિ હોય લોકોની. નાના નાના મજૂર વર્ગ જે રોજ કમાઈને રોજ ખાનારા હોય, ઇન્ડસ્ટ્રીઅલિઝ હોય, તેનો વેપાર બંધ થઈ ગયો, એની આવક પણ બંધ થઈ ગઈ. આ બંધ આવકમાં જે કંપનીમાં નોકરી કરતા એને પગાર પણ ચૂકવવો પડ્યો, એટલે આ એક પાછી આર્થિક બોજ એમને વધ્યો. એટલે કોરોના વાયરસની મહામારીમાં નાનો વર્ગથી માંડીને મિડલ મધ્યમ વર્ગથી માંડીને અપર વર્ગ તમામ લોકોની સમસ્યા હતી. પણ જે રીતે સ્કૂલ અને કોલેજોમાં ફી ઉઘરાવવામાં આવે છે, આજે એ ખરેખર સરકારે આ બાબતે ગંભીરતા લેવી જોઈએ અને સરકારે આર્થિક સહાય પ્રજાને કરવી જોઈએ. સરકારે પોલિસી નક્કી કરવી જોઈએ સ્કૂલના સંચાલકો સાથે બેસીને, કે અડધી ફી, એક સત્રની ફી માફીની વાત હતી તો સરકારે એક સ્કૂલના સંચાલકો સાથે બેસીને અડધી ફી સ્કૂલના સંચાલકો ભોગવે, અડધી સરકાર ભોગવે, આવી રીતે સ્કૂલની ફીઓ માફી લોકોને આપવી જોઈએ. પણ તેમ છતાં સરકારે કોઈ જાતની માફી આપી નથી. અધૂરું પૂરતું જ્યારે શિક્ષણ મંત્રી જ્યારે જાહેરાત કરે કે ભાઈ 3 મહિના લગીને તમારે ફી નહીં ઉઘરાવવાની, તેમ છતાં વડોદરા શહેરને સમગ્ર ગુજરાતમાં સરકારનું કોઈ પણ કીધેલું સ્કૂલના સંચાલકો માને નહીં અને વડોદરા શહેરમાં વિદ્યાની સ્કૂલ હોય એવી અનેક સ્કૂલો છે, આજની તારીખે ફીઓ ઉઘરાવે છે અને વાલીને એ રીતનું પ્રેશર કરે છે કે તમારે ઓનલાઈન એજ્યુકેશન લેવું હોય તો તમારે ફી ભરવું પડે તો જ અમે પોર્ટલ ચાલુ કરીશું, તો સરકારના આદેશનું શું? અને સામાન્ય માણસ લોકડાઉનમાં જ્યારે વ્હીકલ લઈને બહાર નીકળતો હતો તો એના વ્હીકલ ડિટેન કરીને 1000-1000 રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવતો હતો, એને સજા કરવામાં આવતી હતી. એટલે કહેવાનો મતલબ કાયદો માત્ર સામાન્ય પબ્લિક માટે જ છે, તો સરકારની પોલિસી, સરકારની વાત પરથી એવું લાગે છે સરકાર એવું નીતિ એવી દેખાઈ રહી છે કે ચોરને કે ચોરી કરને, પોલીસને કે ચોરને પકડ. એટલે સંચાલકો અને વાલીની વચ્ચે ગોળગોળ વાત કરીને સરકાર છટકવા માંગે, પણ સરકાર કોઈ પણ રીતે પ્રજાને આવી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એમાં કોઈ જાતની સહાય કરવા તૈયાર નથી. લાઇટ બિલો આપી દીધા, લોકડાઉન ખોલ્યું, તમારે મિલકત વેરા આપી દીધા, સ્કૂલ કોલેજની ફીઓ, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા. એટલે સરકાર આટલી મહાસત્તા પર બેઠી, લોકોએ પોતાનો જન્મતા વર્ષોની ઉપર જયારે તમને સીટો આપીને સત્તા પર બેસાડ્યા હોય, વિપક્ષ જેવું પ્રજાએ કશું ના રાખ્યું હોય, તેમ છતાં સરકારને દેશ ચલાવતા નથી આવતું. લોકડાઉનમાં સરકારની ભૂમિકા આરોગ્યને ક્ષેત્રે પણ નિષ્ફળ ગઈ છે. કોઈ ટેસ્ટિંગ થતા, વડોદરા શહેરની ગુજરાતની વાત કરો, ગુજરાતમાં તો ટેસ્ટિંગનો અભાવ છે. વડોદરા શહેરમાં 2nd નંબરમાં પોઝિટિવ કેસો આવે છે, તેમ છતાં લોકોને ટેસ્ટિંગ નથી કરાવે. અને લોકોએ જયારે આ સુવિધા લેવા માટે કોરોના વાયરસ પોઝિટિવ પ્રાઇવેટ હોસ્પિટલમાં 8-10 લાખના ખર્ચા. એટલે સરકાર, મને એવું લાગે છે કે લોકડાઉન ખુલ્યા પછી માત્ર વેપાર કરવા બેઠી હોય અને વેપારમાં જે સાંઠગાંઠ હોય, શિક્ષણના જે શિક્ષણના ગુજરાતની વાત કરે, શિક્ષણનો વેપાર જ થાય છે, તો શું સરકારની મિલીભગત છે સંચાલકો સાથે? પ્રશાંતભાઈ, મિલકત વેરા મુદ્દે તમે જે વાત કરી એમાં વીએમસીએ પહેલા 10% તેમજ રાજ્ય સરકારે 25-20%, એટલે પ્રજાનું કન્ફ્યુઝન છે, એ વિશે તમે શું કહેવા માંગો છો? તમે એક વસ્તુ સમજી લો કે ડાયરેક્ટ તમે આજે લોકોની 2-3 મહિના લગીને આવક થઈ ના હોય અને સરકાર એવું કે ભાઈ તમે એડવાન્સ ટેક્સ ભરતો તો તમને 10% રાહત આપીશું, 20% રાહત આપીશું, તો આ કેટલું વ્યાજબી છે? સરકારે માફ કરવાની વાત હોય ને, તમે 20 લાખ કરોડની જાહેરાત કરી, મને તો એ જ ખબર નથી પડતી આ 20 લાખ કરોડ ગયા કઈ અને તમે શેની માટે જાહેરાત કરી? આજે લોકો લોન માટે જાય છે, તમે લોનની આર્થિક પેકેજની જાહેરાત કરી છે, લોનની જાહેરાત કરી, આર્થિક પેકેજની કોઈ જાહેરાત નથી કરી. એટલે સરકાર ઈચ્છે કે લોકો દેવાદાર થાય, બરાબર, સરકાર ચલાવતા નથી આવડતું, દેશને દેવાદાર બનાવી છે. ગુજરાતનું આજે 25 વર્ષનું શાસન થઈ ગયું, 10,000 કરોડ ગુજરાતનું દેવું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, 25 વર્ષના શાસનમાં 2,50,000 કરોડ દેવું ગુજરાતનું થઈ ગયું. પ્રશાંતભાઈ, આ બધા મુદ્દા છે, લાઇટ બિલ, મિલકત વેરા કે અન્ય જે જાહેરાત થઈ એમાં જે અત્યારે
સ્કૂલો સાથ નથી આપી રહી, તો તમે આ માટે કોઈ સરકારી તંત્રને આવેદન પત્ર કે એવું વગેરે આપેલ છે? સરકારને વારંવાર રજૂઆત કરી છે, સ્કૂલના સંચાલકોને પણ અપીલ કરી છે, પોલીસ તંત્રને કાયદા કાનૂનને પણ અપીલ કરી છે કે સામાન્ય માણસ કાયદાનું ઉલ્લંઘન કરે તો તમે કેસ કરો છો, તો સ્કૂલના સંચાલકો પર જે રીતે સરકારની જાહેરાત થયા પછી ફી ઉઘરાવે છે, અને એવિડન્સ સાથે અમે આપ્યું છે, એવું નથી અમે હવામાં વાત કરીએ છીએ. વાલીઓ અમારી પાસે આવ્યા, વાલીઓ એટલા માટે આવ્યા કે વડોદરા શહેર કોંગ્રેસે એક મિસ કોલ માટેનો એક નંબર જાહેર કર્યો હતો 90 16 131 131, એમાં જેટલી પણ પ્રજાની સમસ્યા છે કે ભાઈ લાઇટ બિલ વધારો છે, માફ કરવો જોઈએ, શિક્ષણને ફી, કોલેજની ફી, સ્કૂલને કોલેજની ફીઓ માફ કરવી જોઈએ, પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવા જોઈએ, લાઇટ બિલ ઓછું થવું જોઈએ, આ તમામ જે ઉદ્યોગો, નાના નાના ઉદ્યોગો છે, દુકાનદાર છે, રિક્ષા ચાલકો છે, પથારાવાળા છે, આ તમામ લોકોને આર્થિક સહાય કરવી જોઈએ, તો અમને આ નંબર પર મિસ કોલ કરો. એટલે લોકો 90 16 131 131 પર મોટી સંખ્યામાં લોકોએ મિસ કોલ કર્યા, જેને લઈને અમે આ એક લડત મુવમેન્ટ ચાલુ કરી હતી. કારણ કે કોઈ પણ લડત હોય જ્યાં લગીને સ્કૂલની ફીઓની વાત હોય, જ્યાં લગીને વાલીઓનું સમર્થન ના મળે, તો ત્યાં લગીને અમે કઈ રીતે લડી શકવાનું છે? અને વાલીઓ તો એ મજબૂર છે કે આજે સ્વાભાવિક વસ્તુ છે કે પોતાનો બાળક સ્કૂલમાં બનતો હોય, સ્કૂલની સામે પડવું, એટલે વાલીઓને માનસિક બીમારી એ હોય કે અમારા બાળકને ફેલ કરી દેશે, કાં પછી અમારા બાળકને સ્કૂલમાંથી કાઢી મૂકશે, બીજી સ્કૂલ એડમિશન લેવાની. તંત્ર દ્વારા જો કોઈ એક્શન લેવામાં નહીં આવે, વારંવાર રજૂઆતો છતાં, તો તમારી આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ અમે તો વાલીને તેમને અપીલ કરીશું કે તમે લોકો બહાર આવો, અમે લડત આપવા, ઉગ્ર લડત આપવા તૈયાર છે, કોંગ્રેસનો કાર્યકર કેસ માથા પર લેવા તૈયાર છે, પણ વાલીએ પણ જાગૃતતા રાખવી જોઈએ, અને આપણા મીડિયાના માધ્યમથી વારંવાર જે દેશનો ચોથો આદર્શસ્તંભ કહેવાય મીડિયા પરિવાર, એ લોકોએ પણ સરકારને જાગૃત થવા માટે કેટલી વાર એમના માધ્યમથી બતાવ્યું, તેમ છતાં સરકાર માત્ર વેપાર કરવા નીકળી છે. લોકડાઉન પત્યા પછી આ સરકાર માત્ર વેપારી સરકાર બની છે, લોકો પાસે કઈ રીતે રૂપિયા ઉઘરાઈને આપણે સત્તા પર રહેવું એ જ એમને આવડે છે. કારણ કે જે રીતે લોકો પાસેથી રૂપિયાની લૂંટ ચલાવી રહી છે, એ પરથી એવું લાગે છે કે આ પ્રજા માટેની સરકાર નહીં, આ માત્ર માને તુજારાઓની સરકાર છે, અને પોતે પોતાના ભવ્ય પ્રોગ્રામો માર્કેટિંગમાં વ્યસ્ત રહીને જરૂર પડે તો કોંગ્રેસના ધારાસભ્ય ખરીદવામાં રૂપિયા વાપરવાના, એની માટે રૂપિયા ભેગા કર્યા છે, પણ પ્રજાને હિત, પ્રજાની પરિસ્થિતિને જોઈને કોઈ એમને એવી આર્થિક સહાય કરવાની માટે એક માનસિકતાની માનવતાની ધોરણે પણ એમને એવી કોઈ લાગણી નથી થઈ. એમને એવું ભાન હોવું જોઈએ કે તમે જે સત્તા પર બેઠા છો એ સત્તા પર આ દેશની જનતાએ મત આપ્યા છે, આ ગુજરાતની જનતાએ મત આપ્યા છે તમને, તમે સત્તા પર બેઠા છો, તો તમે જે મુદ્દાઓ લઈને નીકળ્યા હતા, હિન્દુત્વનો મુદ્દો લઈને નીકળ્યા હતા, કેટલા બધા મુદ્દાઓ લઈને નીકળ્યા, મારે સરકારને ખાલી એટલું પૂછ્યું, તમે 80% દેશમાં, ભારત દેશમાં હિન્દુ છે, હિન્દુ સમાજ, તમે 80% માંથી મને 8% બતાવો એવાને, તમે રોજગારી આપી હોય, કે લોકડાઉનમાં ફ્રી ટ્રીટમેન્ટ ટેસ્ટિંગ કરાવ્યું હોય, કે લાઇટ બિલ માફ કર્યા હોય, વેરા માફ કર્યા હોય, પેટ્રોલ ડીઝલના ભાવ ખાલી તરણીમાં જે સરકારનો એના વિશે તમે જે આજે ઝુંબેશ ઉપાડી છે, હવે આગળ જોવાનું એ રહ્યું કે સરકાર આમાં કેવા પગલા લે છે. પ્રશાંતભાઈ, HBN TV ન્યૂઝ સાથે વાત કરવા બદલ આપના ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ.